પ્રોટેમ શપથ જે સ્પીકર ની હતી તે લીધી હતી અને ત્યારબાદ તેમની શપથ ઓપી કોહલીએ લેવડાવી હતી અને ત્યારબાદ હાલ તેઓ 182 ધારાસભ્યોની શપથવિધિ હાલ કરાવી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો લાઈવ દ્રશ્યો જેમાં વિજય રૂપાણી અને નીતિન ગડકરી વાત કરી રહ્યા છે અને આજે 182 ધારાસભ્યોની શપથવિધિ ગ્રહણ કરવામાં આવશે. ત્યારબાદ ગુજરાતની જે હાલમાં જે ચૂંટણી થઈ હતી તેના દરેક ધારાસભ્યો મળીને ગુજરાતના વિકાસ માટે કાર્ય કરશે. જેવી રીતે આપણે જોઈ રહ્યા છે કે હાલ શપથવિધિ કાર્યક્રમ ચાલી રહ્યો છે. વિધાનસભા શપથવિધિ કાર્યક્રમ ધારાસભ્યો 182 ધારાસભ્યો ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલમાં હાલ આ શપથવિધુ ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલમાં હાલ ધારાસભ્યોની શપથવિધિ ચાલી રહી છે. થોડા જ સમય પહેલા પ્રોટેમ સ્પીકરે પોતાની શપથવિધિ ઓપી કોહલી દ્વારા મેળવી હતી અને ત્યારબાદ હવે ધારાસભ્યોની શપથવિધિ ચાલુ થઈ ગઈ છે. જેવી રીતે આપ જોઈ રહ્યા છો લાઈવ દ્રશ્યોમાં ધારાસભ્યોની શપથવિધિ હાલ ચાલી રહી છે. ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ ખાતે આ શપથવિધિનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ધારાસભ્યોની શપથવિધિ જેમાં વિજય રૂપાણી અને નીતિન પટેલને આપ જોઈ શકો છો અને દરેક ધારાસભ્યોની શપથવિધિનો કાર્યક્રમ આજે થવાનો છે. ત્યાં સાથે જ બધા જ મોજૂદ છે. ત્યાં રાજ્યપાલ ઓપી કોહલી પણ મોજૂદ છે અને પ્રોટેમ સ્પીકર નીમાબેન આચાર્યએ બધા ધારાસભ્યોને શપથવિધિ લેવડાવી રહ્યા છે. અને થોડા જ સમય પહેલા ઓપી કોહલી દ્વારા તેમણે શપથવિધિ લીધી હતી પ્રોટેમ સ્પીકરની અને હાલ અત્યારે ધારાસભ્યોની શપથવિધિનું કાર્યક્રમ ચાલી રહ્યો છે. પ્રોટેમ સ્પીકર નીમાબેન આચાર્ય ધારાસભ્યોને શપથ લેવડાવી રહ્યા છે અને સીએમ ડેપ્યુટી સીએમ કેબિનેટ મંત્રીઓ અને દરેક વ્યક્તિ આજે ધારાસભ્યો આજે શપથવિધિ ગ્રહણ કરવાના છે. ધારાસભ્યોની શપથવિધિનો કાર્યક્રમ હાલ ગુજરાતની ગાંધીનગરના પાટનગર ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલમાં હાલ ચાલી રહ્યો છે અને વિરોધ પક્ષના નેતાઓ પણ આજે શપથવિધિ ગ્રહણ કરવાના છે. બીજા તબક્કાના રાજ્યકક્ષાના મંત્રીઓ અને અન્ય ધારાસભ્યો પણ શપથવિધિ લેશે. ધારાસભ્યોની શપથવિધિ હાલ ગાંધીનગર પાટનગર ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલમાં ચાલી રહી છે અને ત્યાં નીમાબેન આચાર્ય જે પ્રોટેમ સ્પીકર છે તેમના દ્વારા દરેક ધારાસભ્યને હાલ શપથવિધિ લેવડાવવામાં આવી રહી છે. સીએમ ડેપ્યુટી સીએમ અને વિરોધ પક્ષના નેતાઓ પણ હાલ જ આજે જ પોતાની શપથવિધિ ગ્રહણ કરવાના છે અને દરેક ધારાસભ્યોને નીમાબેન આચાર્ય શપથ લેવડાવી રહ્યા છે. બીજા તબક્કામાં રાજ્યકક્ષાના મંત્રીઓ અને અન્ય ધારાસભ્યો શપથ લેશે અને ધારાસભ્યોની શપથવિધિનો કાર્યક્રમ હાલ ચાલી રહ્યો છે. પ્રોટેમ સ્પીકર નીમાબેન આચાર્ય ધારાસભ્યોને શપથ લેવડાવી રહ્યા છે. સીએમ ડેપ્યુટી સીએમ કેબિનેટ મંત્રીઓ અને વિરોધ પક્ષના નેતાઓ શપથ લેવાના છે અને ત્યારબાદ બીજા તબક્કામાં રાજ્યકક્ષાના મંત્રીઓ અને અન્ય ધારાસભ્યો શપથ લેશે. આ સાથે જ અમારી સાથે સંવાદદાતા મેહુલ જોડાઈ ગયા છે. જી મેહુલ, જણાવશો હાલ શપથવિધિનો જે કાર્યક્રમ ચાલી રહ્યો છે તો ત્યાં કેવી માહોલ છે, કેવો માહોલ છે? બિલકુલથી મૈત્રી, ખાસ કરીને વાત કરવામાં આવે તો તમામ જે ધારાસભ્યોની શપથવિધિનો જે સમારંભ છે તેની શરૂઆત થઈ ચૂકી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો પ્રોટેમ સ્પીકર તરીકે જેમની નિમણૂક થઈ છે તેવા ડોક્ટર નીમાબેન આચાર્ય તમામ ધારાસભ્યોને શપથ લેવડાવી રહ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો સૌપ્રથમ મુખ્યમંત્રી, ત્યારબાદ નાયબ મુખ્યમંત્રી અને મંત્રીમંડળના જે સભ્યો છે એ સભ્યો શપથ ગ્રહણ કરશે. સાથે જ વિપક્ષના નેતા બાદ તમામ જે સભ્યો છે ગૃહના શપથ ગ્રહણ કરશે. ખાસ કરીને આ શપથવિધિની જો વાત કરવામાં આવે તો તમામ જે ધારાસભ્યો છે, ધારાસભ્યો ઉપસ્થિત રહે ને શપથ ગ્રહણ કરે તે માટે ખાસ વ્યવસ્થા સ્વર્ણિમ સંકુલ 1 ની સાબરમતી હોલમાં ઉભી કરવામાં આવી છે. વિધાનસભામાં નવીનીકરણનું કાર્ય ચાલતું હોવાથી હાલ જે સમગ્ર કાર્યવાહી છે સાબરમતી સભાગૃહમાં ચાલી રહી છે. તદ્દન જે વિધાનસભાની અંદર બેઠક વ્યવસ્થા હોય છે તે પ્રકારની બેઠક વ્યવસ્થા સાબરમતી સભાગૃહની અંદર ઉભી કરવામાં આવી છે. એ રીતે જોઈએ તો જે તમામ ધારાસભ્યો જે ઉપસ્થિત છે તેઓ શપથ ગ્રહણ કરશે, પરંતુ જે ધારાસભ્યો આજે શપથ ગ્રહણ નહીં કરી શકે તે આવનાર
પ્રથમ સત્ર છે બજેટનું જે 19 ફેબ્રુઆરીથી શરૂ થવાનું છે ત્યાં સુધી પ્રોટેમ સ્પીકર તરીકે જેમની વરણી થઈ છે નીમાબેન આચાર્ય તેમની ચેમ્બરમાં જઈને પણ શપથ ગ્રહણ કરી શકશે. એક વૈધાનિક પ્રક્રિયા હોય છે તેના માટે આટલો સમય આપવામાં આવતો હોય છે. પ્રોટેમ સ્પીકરની જ્યાં સુધી વાત છે તો ડોક્ટર નીમાબેન આચાર્ય હાલ તમામ ધારાસભ્યોને જે શપથ ગ્રહણ કરાવી રહ્યા છે. મહત્વની બાબત છે કે જે સ્પીકર હતા ગત વિધાનસભાની અંદર આત્મા ખાસ કરીને વાત કરવામાં આવે તો તેમની જે હાર થઈ છે રમણલાલ વોરાની તેના કારણે પ્રોટેમ સ્પીકરની જે છે વરણી કરવામાં આવી. પ્રોટેમ સ્પીકરની જે છે પ્રથમ બજેટ સત્ર જે શરૂ થશે ત્યાં સુધી નિમણૂક યથાવત રહેશે. બજેટ સત્રના પ્રથમ દિવસે પ્રોટેમ સ્પીકર જે છે તેમની જે છે નવા સ્પીકરની કાયમી સ્પીકરની નિમણૂક માટે ચૂંટણી થશે. એટલે હાલ તમામ જે વ્યવસ્થા છે જ્યાં સુધી શપથવિધિની વાત છે તેની શપથવિધિનો કાર્યક્રમની શરૂઆત થઈ ચૂકી છે. કોંગ્રેસના પણ તમામ જે ધારાસભ્યો છે તેમને વિપક્ષના નેતાની ઓફિસે એકત્રિત થઈને પછી શપથવિધિ માટે પહોંચ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો પણ એક બેઠક મળી હતી એની અંદર આજની શપથવિધિ અને બજેટ સત્રની તૈયારીઓ બાબતે ચર્ચા કરવામાં આવી હતી. જી મૈત્રી.